નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને ગુજરાતમાં જે પેટા ચૂંટણીની તૈયારીઓ અને પડઘમ વાગી ગયા છે ને તેમાં પ્રચાર પણ હવે જોરશોરથી થઈ ગયું છે અને કોંગ્રેસના જે કાર્યકારી પ્રમુખ છે હાર્દિક પટેલ આપણી સાથે છે તે ગઈકાલે કરજન હતા અને આજે આપણી સાથે જે ચર્ચા કરશે હાર્દિકભાઈ પેટા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે અંતિમ તબક્કા તરફ આપણે આવી ગયા છે કેવો માહોલ છે ગુજરાતમાં તમામે તમામ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે લોકોનો પ્રેમ છે વિશ્વાસ છે અને આ આઠ પેટા ચૂંટણી ખરેખર ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી આ પેટા ચૂંટણી જે લોકોએ જનતાના મતોનું વેચાણ કર્યું છે એવા લોકોની સામે જનતા ફરીથી ચૂંટણી લડવાની છે કરજણની સીટ હોય કે અન્ય અલગ અલગ વિધાનસભાની સીટો હોય તેની જનતાએ નક્કી કર્યું છે કે જે લોકોએ અમારા મતનો સોદો કર્યો છે એ લોકોને અમારે જવાબ આપવો છે અને એ લોકોને હરાવવા છે ને એટલા માટે જ આઠે આઠ પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને ભારતીય જનતા પાર્ટીને સબક શીખડાવવામાં આવશે કે જે તે સંવૈધાનિક રીતે ચૂંટણીઓ થયું હોય એ લોકોને ખરીદવા ન જોઈએ કેમકે એ લોકો જનતાની સેવા કરવા માટે આવ્યા છે અને જનતાની સેવા કરનારા લોકોને જનતાની સેવા કરવા દો ધમકી આપીને પૈસાની લાલચો આપીને ખરીદવા ન જોઈએ પણ આ જે ગુસ્સો છે તો કોંગ્રેસના જે ધારાસભ્ય છે તેની પર હોય ને કે એમને એ એ બીજી પાર્ટીમાં જતા રહ્યા ત્યાં સુધી તો એ કોંગ્રેસમાં જ હતા ને તો કોંગ્રેસ પર ગુસ્સો નહીં લોકોનો કે કેમ જતા રહ્યા એવું સૌથી પહેલી વાત કે અત્યારે માના પેટની અંદર કોઈ બાળક હોય ને એનો જન્મ થાય એ બાવીસ વર્ષનો થાય માએ એને ખવરાયું હોય પીવરાયું હોય છતાંય એ દીકરો એની માને વૃદ્ધાશ્રમ મોકલી દેતો હોય છે જો માના પેટમાં રહેલો બાળક એની માને વૃદ્ધાશ્રમ મોકલી શકતો આ તો પાર્ટી છે અહીંયા કોઈ કોઈની કુખે જન્મેલા બાળકોને પાર્ટીમાં નથી લાવતા લોકો સેવાના માધ્યમથી આવતા હોય લોકોની ઉપર ભરોસો કરતા હોય લોકોને આગળ કરતા હોય એ લોકો પછી આવું કાર્ય કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ અમને બી થતું હોય અને જનતાએ મત આપે છે જનતા એની ઉપર ભરોસો કર્યો તો સ્વાભાવિક રીતે જનતા જ બદલો લેશે અને વાત ક્યાંની છે જે કોઈ માણસ રાજીનામું આપીને ગયો છે એ સત્તાની જોડે ગયો છે એ ઘરે જઈને બેસી ગયો હોત તો એની પર ગુસ્સો ન હોય એના કોઈ બીમારી થઈ હોય અને રાજનીતિ છોડી દેવા માગતો હોય તો એની પર ગુસ્સો ન હોત પૈસા લઈને ત્યાં ગયો છે અને ભાઈ ધારાસભ્ય લડવા ગયો છે ધારાસભ્ય તો ઓલરેડી હતો જ જનતા તમે ચૂંટણીને મોકલો તો અહીંયા સેવા કરને તે ભાજપમાં જઈને સેવા થઈ શકે સેવા તો ગમે ત્યાંથી થઈ શકે સેવા તો નિસ્વાર્થ ભાવે થઈ શકે હાર્દિક ભાઈ લોકો એવું બી કહે છે કે આ લોકો જો કોંગ્રેસ જીતી ગયો તો પાછા જતા રહેશે એની શું ગેરંટી નહીં જાય પાછા એ લોકો એ ભારતીય જનતા પાર્ટીને તમારે સવાલ કરાય કે નરેન્દ્રભાઈ કહે છે કે અમારે આત્મનિર્ભર ભારત જૂતું છે ખુદ ભારતીય જનતા પાર્ટી આત્મનિર્ભર નથી આજે એકસો ને બ્યાસી ધારાસભ્યોમાંથી ભાજપના એકસો પાંચ છે એમાંથી પચાસ ધારાસભ્ય કોંગ્રેસના છે આટલા મંત્રીઓમાંથી ચૌદ મંત્રી મૂળ કોંગ્રેસી છે તમે સત્તાને કહો કે તમે વિકાસ કર્યો છે તો કોંગ્રેસના લોકોને લેવા શા માટે પડે છે હાર્દિકભાઈ આ વખતે તમે જે પ્રચાર કરી રહ્યા છો મેઇન મુદ્દો તમે જે શરૂઆતમાં કીધો તે છે કે પછી કોરોના લોકડાઉન મોંઘવારી આ આ બધું પણ સ્પર્શ કરશે આ ચૂંટણીમાં સ્થાનિક ચૂંટણીઓની અંદર હું સ્થાનિક મુદ્દાને મહત્ત્વ આપું છું હું કોઈ પાકિસ્તાના ગાળો નથી દેતો કે કોરોના વેક્સિનની વાત નથી કરતો માની લો કે કરજણની ચૂંટણી છે તો સ્વાભાવિક રીતે સિનોર તાલુકામાં શું તકલીફ છે એની લઈને ચર્ચા થવી જોઈએ કરજણ ગામની અંદર શું તકલીફ છે એને લઈને ચર્ચાઓ થવી જોઈએ નર્મદાનું પાણી સિનોરની અંદર પહોંચે કરજણની અંદર પહોંચે એની ચર્ચાઓ થવી જોઈએ પ્રાથમિક સારવાર કેન્દ્ર સારા બને તો એની ચર્ચાઓ કરવી પડે અમે લોકો નવી રાજનીતિ કરવા માગીએ છીએ જે રાજનીતિ તમને લોકોને સ્પર્શતી હોય પાકિસ્તાનના ગાળો દઈને લોકો રાજી થશે પણ એના મુદ્દાઓનું શું ભાજપ આવશે કોંગ્રેસ આવશે સત્તાઓ બદલાશે પણ લોકોને આજ પણ તકલીફ છે એનું સમાધાન કોણ લાવશે તો અમે પ્રાથમિક મુદ્દાઓને સ્થાનિક મુદ્દાઓને જોર આપીએ છીએ એક સવાલ પૂછવા માંગુ છું કોંગ્રેસથી ચૂંટાયેલો ધારાસભ્ય જો સત્તામાં ના હોય તો તે વિસ્તારના કામો કરી શકે કેમ કે ધારાસભ્ય એવું કહે છે કે અમે કામ નથી કરી શકતા અમને કામ નથી કરવા દેતા જો સત્તામાં હોય છું તો વધારે કામ થશે હું તો કોઈ સત્તામાં નહોતો હું કોઈ પદ ઉપર નતો મારા તો બાવીસ વર્ષની જ ઉંમર હતી તો એ ગુજરાતના દેશ સમિત અન્ય જેટલા બી સમાજ હતા જે નાના મોટા ગરીબ હતા દસ ટકામાં અનામત અપાવીને બળ હોવું જોઈએ જીદ હોવી જોઈએ કામ કરવાની તો થઈ શકે તમને લાગે છે કે આ ગુજરાતની આઠ પેટા ચૂંટણીમાં તમને બિઝી કરી દીધા છે અને બિહારમાં ચૂંટણી જો આ ચૂંટણી ના હોત તો તમે બિહાર પણ હોત અત્યારે મારી મૂળ કરમભી ગુજરાત છે તો હું પ્રાથમિકતા ગુજરાતને આપું છું બિહારમાં બિહારના લોકો લડશે મારા ગુજરાતના યુવાનો ખેડૂતો માટે મારે અહીંયા લડવાનું છે તો મારા માટે આ મહત્વનું છે કોઈ જોઈ રહ્યું હોય તો સંદેશ આપવા માંગશો બિહારમાં ચૂંટણીને લઈને કંઈ પણ બિહારની અંદર ત્યાંના લોકોએ નક્કી કર્યું છે કે જે અમને રોજગાર આપે એ અમારો નેતા બને અને બિહારની જનતા બહુ સ્પષ્ટ રીતે જ્યારે રિઝલ્ટ આવશે એ દિવસે કોંગ્રેસ અને આરજેડીની સરકાર બનશે આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે તો આને આપણે સેમિફાઈનલ કહેવાય આ ચૂંટણીઓને દેખો સેમિફાઈનલ અને ફાઇનલ જનતા સામે રમત કરતા હોય તો હોય અમે જનતા સાથે રમત નથી કરતા પણ જનતા પોતાનો નિર્ણય લેશે કે અમારે કોને જીતાડવા છે મને ભરોસો છે કે આ ચૂંટણી પછી બાવીસમાં પણ અમારી સરકાર બનાવીશું અને ગુજરાતના જે પણ મુદ્દાઓ છે જેનું નિરાકરણ વર્ષોથી નથી આવતું એ નિરાકરણ લાવવાનું અમે કામ કરશું ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આ હાર્દિક પટેલ હતા અને જે આપણી સાથે ચર્ચા કરી રહ્યા હતા આ ચૂંટણીમાં જે મુખ્ય મુદ્દો છે તે હાર્દિકના કયા પ્રમાણે કે આ વખતે જે જનતા અને જે લોકો પાર્ટી છોડીને ગયા તેમની વચ્ચેની આ ચૂંટણી છે ને તેના જ ગુસ્સો લોકોમાં જો છે ખરેખર ગુસ્સો છે કે નહીં તે તો ત્રીજી તારીખે ખબર પડશે ને દસમી તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે લોકોને ખબર પડશે કે લોકોએ કોને પસંદ કર્યો છે પાર્ટીમાં પાર્ટી છોડીને જનારને કે પછી પાર્ટી છોડીને જવાનો જે નિર્ણય લીધો છે તેને